નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના હળમતિયા ગામ નજીક આવેલા ભંગ નદીના ધસપસતા પૂરમાં તણાયેલા ત્રણ યુવાનો પૈકી એક યુવાનોનો બચાવ કરાયો છે, જ્યારે અન્ય બે યુવાનો લાપતા બનતા શોધખોળ હાથ ધરાઈ છે. કલ્યાણપુર તાલુકામાં હળમતિયા ગામે પડેલા ભારે વરસાદને કારણે ગામની ભંગ નદીમાં પૂર આવ્યું હતું. આ પૂરમાં ત્રણ યુવાનો ફસાઈ ગયા હતા. એકબીજાના સહારે ધસમસતા પૂરનો પ્રવાહ ઓળંગવાનો પ્રયાસ કરતા હતા ત્યારે આ ત્રણેય પૈકીના એક યુવાનનો પગ લપસી ગયો હતો અને આ યુવાનને બચાવવા જતા અન્ય બે યુવાનો પણ ધસમસતા પૂરમાં તણાઈ ગયા હતા. હળમતિયા નજીક આવેલી ક્રેન ઇન્ડિયા કંપનીમાં આ ત્રણેય યુવાનો કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે, જેમના એક યુવાન રણમલ નથુભાઈ વરુનો બચાવ થયો છે, જ્યારે એક વિપ્ર યુવાનનો મૃતદેહ ભોગાત પાસેથી મળી આવ્યો હોવાના સમાચાર મળ્યા છે. જ્યારે અન્ય એક મશીરભાઈ રાવલિયા નામનો યુવાન હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના પગલે આજુબાજુના વિસ્તારના લોકો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને પૂરમાં પસાર થતા આ યુવાનોને ગ્રામજનોએ સંકેતો પણ આપ્યા હતા, પરંતુ ત્રણેય યુવાન એકસાથે પૂરમાં તણાયા હતા અને આ ઘટના બાદ કંપનીની અને સ્થાનિક તંત્રની ટીમો દ્વારા ત્રણેયની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. કેતન પંડ્યા, એનએસ ગુજરાત ન્યૂઝ, દ્વારકા. અરવલ્લીના માલપુર તાલુકાના હેલોદર ગામના બે પિતરાઈ ભાઈઓ માટે સ્વાતંત્ર્ય પર્વ લોહી લુહાણ બન્યો હતો, ત્યારે ગામની સીમમાંથી બે પિતરાઈ ભાઈઓનો મૃતદેહ મળી આવતા જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. માલપુર તાલુકાના હેલોદરા ગામે રહેતા વિક્રમભાઈ અને મનુભાઈ નામના પિતરાઈ ભાઈઓ કોઈકને મળવા ગયા હતા. ત્યારબાદ બંનેના મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ જતા પરિવારજનોએ શોધખોળ હાથરી હતી. ત્યારબાદ વહેલી સવારે ગામની સીમમાંથી બંને પિતરાઈ ભાઈઓનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. માલપુર મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને વર્તમાન ધારાસભ્ય જશુભાઈ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બે આશાસ્પદ પિતરાઈ ભાઈઓની કરપીણ હત્યા થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા. પરિસ્થિતિ કાબુ બહાર લાગતા સ્થળ પર હાજરી ડીવાય એસપી ભરત બસિયા લોકો પર અકળાયા હતા. સાથે જ ઘટનાનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓને સ્થળ પરથી જ જતા રહેવાનું કહી ઉદ્દતાઈ ભર્યું વર્તન કર્યું હતું. હળવદ રાજોધરજી હાઈસ્કૂલ ખાતે તાલુકો કક્ષાના 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી હતી. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને સોશિયલ ડિસ્ટન્સ સાથે લિમિટેડ લોકોની વચ્ચે ઉજવણી કરાઈ હતી. હળવદ રાજોધરજી હાઈસ્કૂલ ખાતે તાલુકો કક્ષાના 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી હતી. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને હળવદ તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી સાદગીપૂર્ણ અને સોશિયલ ડિસ્ટન્સ સાથે લિમિટેડ લોકોની વચ્ચે ઉજવણી કરાઈ હતી. હળવદ મામલતદાર પીએન કણઝારિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે હળવદ નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, હળવદ ચીફ ઓફિસર સાગર રાડિયા, હળવદ પીઆઈ પીએમ દેખવાડિયા તથા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન પણ કરવામાં આવ્યું. તેની સાથે જ સ્વતંત્ર પર્વ પ્રસંગે હળવદ મામલતદાર બીએમ કણઝારિયાએ તમામ દેશવાસીઓને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી, તેમજ બલિદાન આપનાર તમામ શહીદ વીરોને યાદ કરી સલામી આપી હતી. બાદમાં ઉપસ્થિત મહાન અનુભવના વરદ હસ્તે વૃક્ષારોપણ કરી સ્વતંત્ર પર્વની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ હતી. આ તકે કોરોના વોરિયર સન્માન પણ કરાયું હતું અને કોરોનાને કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ રાખવામાં આવ્યા હતા. કોરોનાના પગલે સાદગીથી સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી. મયુર રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ, હળવદ. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા દિવ્ય જ્યોત એપાર્ટમેન્ટમાં જન્માષ્ટમી પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. ઘરે ઘરે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા થયા હતા અને સમગ્ર એપાર્ટમેન્ટની મહિલાઓએ એકત્રિત થઈને બાળ કાનુડાના પાણા બાંધ્યા હતા. શહેરના વરાછા વિસ્તારમાં આવેલા દિવ્ય જ્યોત એપાર્ટમેન્ટમાં જન્માષ્ટમી પર્વની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી.
घरे घरे नंदलालाना वधामणा करवा आतुर महिलाओ अने बाळकोए हरक गेला थईने भगवान श्री कृष्णना जन्मोत्सवनी हर्षोल्लास साथे उजवणी करी हती, जेमां एपार्टमेंटनी दरेक महिलाओए पोतपोताना घरे अलग अलग शणगार सजावीने रंगबेरंगी वाघा पहेरावीने बाळगोपालने झूलाव्या हता। तो साथे साथे कोरोनानी महामारीमांथी देश अने दुनियाने रक्षण मळे तेवी प्रार्थना करी, सरकारी गाइडलाइन मुजब तमाम भक्तोए हाथ सेनेटाइजर करी, सोशल डिस्टन्स जाळवी मास्क पहेरीने विधिवत रीते जन्माष्टमी पर्वनी उजवणी करी हती। भगवान श्री कृष्णना जन्म थया बाद पारणामां बाळकनियाना वधामणा करी ताळीओना गड़गड़ाट साथे नंद घेर आनंद भर्यो, जय कनिया लाल कीना जय गो साथे समग्र वातावरण कृष्ण भक्तिमय बनी गयु हतु। कृष्ण भक्तिमां तल्लीन थईने आरती पूजा अर्चना प्रसादी वितरण सहित नाना बाळकोए मटकी फोड़ी साचा अर्थमां भगवान श्री कृष्णना जन्मोत्सवने उजव्यो हतो। केतन पंड्या साथे एनएस गुजरात न्यूज सूरत। हाल समाचारों में बस आटलू ज, वधु समाचार अने अपडेट्स माटे आप जोता रहो एनएस गुजरात न्यूज। नमस्कार।